આવતીકાલથી અમદાવાદના બોપલમાં સફાઈ ઝુંબેશ શરૂ થઈ શકે છે. કોર્પોરેશને નિમણૂક કરેલા 53 રોજમદારો કાલથી સફાઈ અભિયાનમાં જોડાઈ શકે છે. સફાઈ અંગે અમિત શાહની સૂચના બાદ મ્યુનિસિપલ કમિશનરે 53 રોજમદારોની નિમણૂક કરી છે, પરંતુ તેઓ કાલથી સફાઈ અભિયાનમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે બોપલનો અમદાવાદમાં સમાવેશ થયા બાદ સફાઈ મુદ્દે વિવાદ થયો હતો. છેલ્લા 2 વર્ષથી કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા, જેથી બોપલમાં સફાઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. આખરે સફાઈનો વિવાદ ન ઉકેલાતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દરમિયાનગીરી કરવી પડી હતી.